એવું કહે છે કે અમે જે તમે પૈસા આપો છો એ અમે ચેરિટીમાં આપીએ છીએ પણ જીએસટી સાથે અમારા પૈસા લીધા છે બસ ત્યાં પાર્કિંગની બી સારી એવી સુવિધા નથી આપી પાણી બહાર જે વેચાય છે એના બી પ્રાઇસ બહુ વધારે છે ભેગું કરીને એ કોમર્શિયલ એક્ટિવિટી કરી રહ્યા છે અમને એવું લાગી રહ્યું છે એટલે ટ્રસ્ટના નામ પર જીએસટી પણ વસૂલે છે જ્યારે આમાં તો કોઈ જીએસટી લાગતું જ નથી ટ્રસ્ટીઓના લીધે યુનાઇટેડ વે ઓફ બરોડા એ બહુ મોટી છબી છે વિશ્વ વિખ્યાત છે એટલે એની છબી ખરાબ થાય એ અમે નથી ઈચ્છતા नमस्कार आप जो रहे आ छो सत्ता जनसत्ता हूं हूं मनोज शर्मा विश्व में विख्यात यूनाइटेड वेना गरबा हवे विवाद तरीके ओरखाता तय गया है आ वर्षे यूनाइटेड वेमा जे आयोजक छे तेमा ખોટી માટીનો વપરાશ કરીને ખેલૈયાઓના પગોમાં ખૂબ જ ઈજા થઈ હતી અને બે દિવસ તો ખૂબ હોબાળો થયો હતો ત્યારબાદ એક ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં અને હવે ચેરિટી કમિશનરમાં પણ બે દીકરીઓ ફરિયાદ કરવા પહોંચી ગઈ છે અને આ બંને જે દીકરીઓ છે તે કાયદાને પણ જાણે છે અને હાલ તેઓ જે ચેરિટી કમિશનર છે ત્યાં જઈને યુનાઇટેડ વે જે સંસ્થા છે તે કયા કામ કરી શકે કયા કામ ના કરી શકે અને કરે તો કયા કાયદા હેઠળ કરવું જોઈએ આ તમામ વસ્તુની તપાસ કરવાની માંગ સાથે અહીંયા આવી છે નિમિષા અને જીતિક્ષા બંને આપણી સાથે છે નિમિષા જે ફરિયાદ છે મુખ્ય મુદ્દો શું છે આ ફરિયાદ અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમારી પાસે જે રીતે પાસના પૈસા લીધા છે અમારા અને બોઇસના બી લીધા છે એ પ્રમાણે અમને ફેસિલિટી આપી નથી પ્લસ અમને ત્યાં એવું કહે છે કે અમે જે તમે પૈસા આપો છો એ અમે ચેરિટીમાં આપીએ છીએ પણ જીએસટી સાથે અમારા પૈસા લીધા છે પ્લસ ત્યાં પાર્કિંગની બી સારી એવી સુવિધા નથી આપી પાણી બહાર જે વેચાય છે એના બી પ્રાઇસ બહુ વધારે છે જે એમઆરપીથી બી વધારે લઈ રહ્યા છે આ રીતેનું અમને બહુ બધી પ્રોબ્લમ પડી રહી છે અને હાલ બી સિચ્યુએશન એવી જ છે હજુ પણ ગ્રાઉન્ડ પર કોઈ સુધારો આવ્યો નથી ગ્રાઉન્ડમાં બી એ રીતેની તકલીફ થઈ રહી છે પ્લસ કોઈ બી વ્યક્તિનો ત્યાં પાસ ખોવાઈ જાય છે તો પણ એના હાફ જેટલો અમે પાસના પૈસા આપ્યા છે એના અડધા લેવામાં આવે છે કે અમારી પ્રાઇવસીમાં આ રીતે લખેલું જ છે અને એ લોકો કેશમાં જ લેશે કે કોઈ ઓનલાઈન કે એવું કંઈ લેતા નથી જેની કોઈ અમને રિસિપ પણ આપતા નથી જે જે ઈ જેની સામે તમે ફરિયાદ કરવાયા છો તમને ખબર છે કે એ વિશ્વની મોટી સંસ્થામાં નામ છે વડોદરામાં પણ મોટું નામ છે તમામ શ્રીમંતો ત્યાં મહેમાન બનતા હોય છે અને એની સામે તમે ફરિયાદ કરવાયા છો એવું નથી કે અમારે એમની સામે કેમ આજે અમારે પણ ક્વેશ્ચન થાય છે કે એમની સામે કેમ ફરિયાદ કરવી એ મોટું ક્વેશ્ચન છે કે આટલું મોટું નામ છે આટલી સારી એવી ફેસિલિટી આજ સુધી આપી રહ્યા છે દરેક ખેલૈયાઓને ખુશ કરી રહ્યા છે ધાર્મિક સંસ્થાની ઉજવણી ધાર્મિક સંસ્થાના અમે નોંધાયેલી સંસ્થા છે આ જો કે એક સોસાયટી છે પણ એ ધાર્મિક કામો કરીને બધાને ઉત્સાહ ઉમંગપૂર્વક કામ કરી રહી છે અને ફેસિલિટી બધી પ્રોવાઈડ કરી રહી છે તો આ વર્ષે કેમ નહીં તો જે અહીંયા પણ કાયદાને જાણો છો એક ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં બી ગઈ છે અને ત્યારબાદ તેના આયોજકોનો એવો નિવેદન છે કે અમારી પાસે પણ બહુ બધા વકીલો છે વકીલો તો જો એક નથી હોતા વકીલો ઘણા છે પણ અહીંયા અમારે કેમ આવવું પડ્યું કારણ કે આ એક ટ્રસ્ટ છે જે આ ટ્રસ્ટીઓ છે પંદર ભાઈ પંદરે પંદર ટ્રસ્ટીઓ એમના એડમિનિસ્ટ્રેશન અને એમનું મેન્ટેન કે જે અંદર કરવાનું હોય કે એટલે રૂપિયા લઈને એમને ફેસિલિટી અમે પ્રોવાઈડ કરવાની હોય એમાં એમને સહેજ પણ ભાગ ભજવ્યો નથી એ સહેજ પણ એની અંદર કશું કર્યું નથી અને એ પૂરેપૂરા નિષ્ફળ ગયેલા છે એટલે આજે અમારે અહીંયા આગળ આવવું પડ્યું છે આટલું મોટું નાણાં ભંડોળ ભેગું કરીને એ કોમર્શિયલ એક્ટિવિટી કરી રહ્યા છે અમને એવું લાગી રહ્યું છે એટલા માટે અમારે આજે અહીંયા આવવું પડ્યું અને ચેરિટી કમિશનરને એમનાથી ઉપરની અધિકારી છે એટલે માટે તમામ કે આ જે નાણાંનો વહીવટ થઈ રહ્યો છે ટ્રસ્ટીઓ દ્વારા જે ગેરવર્તણૂક થઈ રહી છે ગેરરીતિઓ થઈ રહી છે ગેર આ આખું એડમિનિસ્ટ્રેશન થયું રહ્યું છે એ તમામનો વહીવટ ચેરિટી કમિશનરના હસ્તગત લેવામાં આવે અને એમની દેખરેખ હેઠળ કરવામાં આવે એ જ અમારી માંગ છે નિમિતા જે રીતે જે તમે ફરિયાદ આપી છે એમાં એવું પણ છે કે આ જે સંસ્થા છે તે ધાર્મિક કાર્યક્રમો ના કરી શકે અને આ તો ધાર્મિક કાર્યક્રમોની આડમાં કોમર્શિયલ એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે હા એટલે એ લોકો આ રીતે જે ધાર્મિક એ કરી રહ્યા છે એક્ટિવિટી હવે આટલા ઉત્સાહ પછી અમે લોકો ગરબા રમવા જઈ રહ્યા છે ત્યાં જઈને જે અમને તકલીફો પડી રહી છે એટલે અમારો બધો જ ઉત્સાહ હવે ભાગી ગયો છે અને એવું લાગે છે કે હવે આ લોકો અમારી સાથે આ રીતે પૈસા લઈને એક કમર્શિયલ એક્ટિવિટી કરી રહ્યા છે એટલે ટ્રસ્ટના નામ પર જીએસટી પણ વસૂલે છે જ્યારે આમાં તો કોઈ જીએસટી લાગતું જ નથી હવે શું થશે આગળ કેમ કે આજે તમે અહીંયા આવ્યા છો શું તમને ગઈકાલે ફાઇલ કર્યું સાંજે અમે હાથો હાથ લીધા હાથ બીડા એમને બજવવા ગયા ત્યાં ઓફિસ બંધ હતી સાંજે ત્યાં ગયા ત્યાં અમને કોઈ અવેલેબલ હતું નહીં સવારમાં અમને જણાવવામાં આવ્યું હતું અગિયાર વાગે ઓફિસ ખુલશે અગિયાર વાગે ગયા સાડા અગિયાર સુધી પોણા બાર સુધી રાહ જોઈ ઓફિસ ઓપન નથી થઈ સાડા બાર વાગે અમે ત્યાં ગયા ત્યાં કોઈ સાવંતભાઈ કરીને મળ્યા એમને જોયું કે આ શું છે અમે કીધું કે આ તમારે રિસીવ કરવાની છે નોટિસ છે ચેરિટી કમિશનરની તો કે આ અમે ના કરી શકીએ તો મેં તો તમે નંબર આપો અમને કે જે અધિકારીઓ છે તમારે એમના નંબર આપો તો એમને જ અમને જણાવ્યું છે કે એ તો એમનો ફોન પડી ગયો છે એમનો ફોન ખોવાઈ ગયો છે એ રીતની અમને ત્યાંથી જાણ કરવામાં આવે છે અમે એમને કીધું બીજો કોઈ નંબર આપો કે અમારો એમની સાથે કોન્ટેક્ટ થાય અમારે વાત થાય અમારે આ બજાવી છે એમને તો એમને કીધું કે ના એ તો પોસિબલ નથી એ છ તારીખ સુધી અવેલેબલ છે જ નહીં એટલે છ તારીખ પછી જ જે હોય એ બધું એ રીતે અમને ત્યાંથી જવાબ આપવામાં આવ્યો છે અને નોટિસો રિસીવ નથી કરી એટલે અમે બપોરે અહીંયા જ તાત્કાલિક ધોરણે હુકમ લીધો છે કે ચોડી બજાવો અને ના એ લોકો લે તો અમારે જાહેર નોટિસનો પણ હુકમ કરવામાં આવ્યો છે પરંતુ અમારે એમની છબીને બગાડવી નથી ટ્રસ્ટીઓના લીધે યુનાઇટેડ વે ઓફ બરોડા એ બહુ મોટી છબી છે વિશ્વવિખ્યાત છે એટલે એની છબી ખરાબ થાય એ અમે નથી ઈચ્છતા અને ખેલૈયાઓના મન દુઃખ થાય એ પણ નથી ઈચ્છતા પરંતુ જે મિસકોઓર્ડિનેશન કરીને એ લોકોએ કર્યું છે આ બધું કામ અને આટલા મોટા રૂપિયા જીએસટી ભરાઈને અમારી પાસે વસૂલ કર્યા છે નાણાં તો એક આ કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે આ ધાર્મિક રીતે એમને કામ કરવું જોઈએ તો એના પર જીએસટી ના હોય તમે જીએસટી લગાવો તો એના પર પણ રીઝનેબલ હોય પરંતુ આ એક ટ્રસ્ટની ઇન્કમ છે હવે ટ્રસ્ટની ઇન્કમ થાય એ ટેક્સેબલ થઈ જાય છે હવે એ લોકો આ નાણાં ક્યાં આગળ ખર્ચી રહ્યા છે કઈ રીતે ખર્ચી રહ્યા છે એ બધા ચેરિટી કમિશનરને જાણવાનો અને જાહેર જનતાને પણ કે જે ત્યાં આગળ રમી રહ્યા છે પાર્ટિસિપેટ કરી રહ્યા છે જોવા જઈ રહ્યા છે કે એના જે બેનિફિટમાં વર્ક કરી રહ્યા છે કે એ લોકો એવું કહે છે કે આ ડોનેટ છે ડોનેટ કરો છો તમે તો એઝ અ ડોનેટર અમે પણ એમના પાર્ટ છે જો એ અમારા પૈસા નાણાં ઉઘરાવીને ત્યાં આગળ આ કોમર્શિયલ એક્ટિવિટી આ બધી કરી રહ્યા હોય તો અમને પણ જાણવાનો પૂરેપૂરો અધિકાર છે કે અમારા રૂપિયા ક્યાં જઈ રહ્યા છે એટલા માટે અમારે આજે સંયુક્ત ચેરિટી કમિશનરમાં એમનું મિસમેનેજમેન્ટના કારણે એડમિનિસ્ટ્રેશન સારું નથી થતું ત્યાં વહીવટ સારું નથી થતો એના કારણે આજે ટ્રસ્ટીઓ બધા નિષ્ફળ ગયેલા છે એના કારણે આજે અમારે સંયુક્ત ચેરિટી કમિશનરમાં કે બધો ટ્રસ્ટનો પૂરેપૂરો અને આ ગરબાનું જે પણ આયોજન કર્યું છે જે પણ નાણાં ભંડોળ આવ્યું છે કે અગાઉ જે પણ એ આવક જાવક જે પણ થયા હોય એ બધા હિસાબો એમના હસ્તગત લઈ લે ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે અને આ એ ફરિયાદી છે જેમણે યુનાઇટેડ વે ઓફ બરોડાની સામે ચેરિટી કમિશ્નરમાં ફરિયાદ કરી છે તેમના તમામ જે વહીવટ છે તેને તપાસ કરવામાં આવે ચેરિટી કમિશનર દ્વારા જ આ તમામ દેખરેખમાં આની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે વડોદરામાં આ ગરબા માટે ખૂબ જ મોટું નામ યુનાઇટેડ વે આ વખતે ખૂબ જ વિવાદોમાં છે તેમના જે આયોજકો છે તેમાં માટીના સિલેક્શનમાં ભૂલ અને ત્યારબાદ જે ખેલૈયાઓને પગોમાં ઈજા થઈ છે તેમની પાસે માફી માંગવાના બદલે તેમને રિફંડ આપવાની જે વાત કરી હતી અને આ જે વ્યવહાર છે તેનાથી ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ ખૂબ જ આહત થયા છે અને હવે કન્ઝ્યુમર કોર્ટ બાદ હવે ચેરિટી કમિશનરમાં પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે કેમેરામેન શ્યામ સોનવને સાથે મનોજ શર્મા લોકસત્તા જનસત્તા માટે